ગાઈસ, આયુષ વ્લોગમાં તમારું વેલકમ છે. અને આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કાઠિયાવાડી સ્ટાઈલ અડદની દાળ. એની માટે મેં આ અડદની દાળને લગભગ 5-6 સીટી વગાડી અને બાફી કાઢી છે. આ 100 ગ્રામ જેટલી અડદની દાળ છે. અને મેં એક પેનમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધેલું છે. હવે આપણે એમાં 1 ચમચી જેટલું આખું જીરું એડ કરીશું. આખું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં પાન ભીના હશે તો તેલના છાંટા ઉડશે, માટે દૂર રહીને એડ કરજો. ગેસની ફ્લેમ લો રાખવાની છે. 1/2 ચમચી જેટલો હિંગ પાવડર એડ કરીશું. 1 ચમચી જેટલું પીસેલું લસણ એડ કરવાનું છે. હવે આપણા લસણને આપણે 1 મિનિટ માટે એમાં સાતડી લઈશું. વધારે નથી સાતડવાનું. 100 ગ્રામ અડદની દાળ મેં યુઝમાં લીધી છે, એમાંથી લગભગ 2-3 વ્યક્તિઓ માટે ઇનફ થઈ રહેશે. હવે મેં એક આ નાની સાઇઝની ડુંગળી લીધી હતી, એને બારીક સમારી લીધેલી છે. તમે ડુંગળી ખાવાનું પસંદ ના કરતા હો તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. એક સાવ નાની સાઇઝનું મરચું લીધેલું હતું, એના પણ બારીક સમારી લીધેલું છે. આ બધું આપણે 1-2 મિનિટ માટે તેલમાં સાતવીશું. હમણાં આમાં પાણી બિલકુલ બી એડ નથી કરવાનું. હવે તમે ઈચ્છો તો ગેસની ફ્લેમ થોડી વધારી શકો છો. મારી કઢાઈ થોડી પાતળી છે એટલે હું ગેસની ફ્લેમ લો જ રાખીને કરી રહી છું. એથી 3 મિનિટ જ સાતડવાનું છે. હવે આપણે ડુંગળીનો કલર છે ધીરે ધીરે થોડોક ચેન્જ થવા લાગ્યો છે. હવે આપણે આમાં બધા મસાલા એડ કરી દઈશું. ગેસની ફ્લેમ પાછી લો કરી નાખવાની છે, એટલે પછી આપણે મસાલા એડ કરતા જઈશું તો આપણા મસાલા બધા બળી જશે. 1/2 ચમચી જેટલો હળદી પાવડર એડ કરવાનો છે. 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે. 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરવાનો છે. હવે આપણા બધા મસાલા બળે નહીં એની માટે આપણે થોડા પાણી એમાં એડ કરીશું. બહુ નથી કરવાનું, થોડુંક જ કરવાનું છે. લગભગ 4-5 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે. અને આપણે પાછા આપણા બધા મસાલામાં મિક્સઅપ કરી લઈશું. હવે આપણે આમાં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે વધારે ઓછું એડ કરી શકો છો. કાશ્મીરી મરચું તીખું તો નથી હોતું, લાલાશ જ પકડે છે. હું લગભગ 2 ચમચી એડ કરું છું. અડદની દાળ છે એકદમ લાલ ચટક જેવી હોય તો સારી ન લાગે, થોડુંક દાળનો કલર પણ દેખાવો જોઈએ. હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. મીઠું એડ કરતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે હજુ આપણે આમાં અડદની દાળ એડ કરવાની બાકી છે, એટલે હું અડદની દાળને ધ્યાનમાં રાખીને મીઠું એડ કરી રહી છું. એ તમને અત્યારે એમ લાગે કે મેં ઝાઝું મીઠું એડ કર્યું છે, મેં અડદની દાળને ધ્યાનમાં રાખીને એડ કર્યું છે. હવે આપણે આ બધા મસાલાને પાછા મિક્સઅપ કરી લેવાના છે. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે, હાઈ બિલકુલ નથી કરવાની. તમે નોનસ્ટિકમાં પકાવતા હોય તો પણ ગેસની ફ્લેમ લો જ રાખજો. હવે આપણી જે અડદની દાળ છે જે આપણે બાફી કાઢી હતી એ આપણે એમાં એડ કરી દઈશું. તમે જોઈ રહ્યા છો કે આપણી અડદની દાળ બિલકુલ બફાઈ ગઈ છે. આને રાતમાં પલાળવાની કેવી કશી જરૂર નથી, સીધી તમે કુકરમાં બાફી શકો છો. અડદની દાળ એડ કર્યા પછી તમારે એને કન્ટિન્યુ ચલાવતા રહેવું પડશે, ને તો દાળ પાછી નીચે ચોંટવા લાગશે. એકવાર બધું મિક્સઅપ કરી લો પછી જેટલી તમારે દાળ ઢીલી જોઈતી હોય એ પ્રમાણે થોડું પાણી એડ કરવાનું રહેશે. પહેલાં બધું મસાલા જોડે મિક્સઅપ કરી લેવાનું છે. નોનસ્ટિક હોય કે કડાઈ હોય કે ગમે તેમાં તમે પકાવતા હો પણ એને કન્ટિન્યુ હલાવતા તો રહેવી જ પડશે, ને તો દાળ છે એટલે ચોંટવા લાગશે. અડદની દાળમાં ચિકાસ કાફી હોય છે. હવે બધું મસાલા સાથે મિક્સઅપ થઈ ગયું છે. હવે આપણે આમાં જેટલી ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે પાણી એડ કરી દઈશું. હવે ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી નાખવાની છે.
ધીમે ધીમે દાળને પાણીમાં મિક્સઅપ કરી નાખવાની છે. હવે આપણે દાળને લગભગ 4-5 મિનિટ સુધી પકાવશું. તમે જોઈ રહ્યા છો કે હવે આપણી દાળમાં ધીરે ધીરે પરપોટા જેવું થવા લાગ્યું છે, એટલે ઉભરા જેવું આવવા લાગ્યું છે. દાળ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. હવે આપણે આમાં 1/2 લીંબુનો રસ એડ કરી દઈશું. તમે જો ખાટું ઓછું ખાતા હો તો એ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો. કોટલી દાળમાં 1/2 લીંબુનો રસ તો ઇનફ થઈ રહેશે. અડદની દાળ થોડી પચવામાં ભારે હોય છે, એટલે આપણે આમાં લસણ, લીંબુ, હિંગ એવું બધું એડ કરીએ છીએ. હવે આપણે આપણી દાળને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તમે જોઈ રહ્યા છો કે દેખાવે કેવી સરસ દાળ બની છે. હું મોસ્ટ ઓફ ગુજરાતી કાઠિયાવાડી રેસીપીના બધા વિડીયો અપલોડ કરતી જ રહું છું, તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરશો જેથી તમને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન મળતી રહે. હવે આપણે આને કોથમરીથી ગાર્નિશ કરીશું. તો પ્રસ્તુત છે આપણી કાઠિયાવાડી અડદની દાળ. તમે પણ આવી રેસીપી બનાવજો અને ઘરના સૌને ખવડાવજો. વિડીયો જોવા બદલ ધન્યવાદ.